મોડાસાના સાયરા ગામે બે માસ પૂર્વે થયેલ ગેંગરેપ અને હત્યા કેસમાં વધુ પુરાવા મળ્યા હોવાથી આરોપીના નાર્કો ટેસ્ટ કરવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અરજી કરવામાં આવી છે અરવલ્લી મોડાસાના સાયરા ગામે બે માસ પૂર્વે યુટીનું અપહરણ કરી ગેંગરેપ અને હત્યા કરનાર ત્રણ આરોપીઓ મોડાસાની સબ જેલમાં છે ત્યારે આરોપી વિમલ ભરવાડ દર્શન ભરવાડ અને જીગર ઠાકોર દ્વારા મોડાસા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી આજ રોજ રાખવામાં આવી હતી નામદાર કોર્ટે જમીન અરજી સંદર્ભે વધુ સુનાવણી અગિયાર માર્ચના રોજ હાથ ધરવા મામલે મુદત પાડી હતી એડવોકેટ કેવલસિંહ રાઠોડ પીડિતાના પક્ષે નામદાર કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા જો કે સમગ્ર મામલાની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે તેનો સંતોષ હોવાનું જણાવ્યું હતું વધુમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પુરાવા મળ્યા હોવાથી આરોપીઓના નાર્કોટેસ્ટ કરાવવા એફિડેવિટ અરજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હોવાનું વકીલ કેવલસિંહે જણાવ્યું હતું આજે મોડાસા જે ગેંગરેપ પ્રકરણમાં આરોપી બિમલ ભરવાડ અને આરોપી દર્શન ભરવાડ તરફથી રેગ્યુલર જામીન અરજી માટે એમણે એક પિટિશન ફાઇલ કરી છે એ પ્રકરણમાં જસ્ટિસ શેઠ સાહેબની કોર્ટમાં એ બાબતની આજે સુનાવણી રાખવામાં આવેલી હતી પીડિત પરિવાર તરફથી અમોએ અમારું વકાલતનામું દાખલ કરી અને પીડિત પરિવારના પક્ષમાં અમારી જે કંઈ રજૂઆતો હતી આજે રજૂઆતો કરી છે તપાસ અધિકારી દ્વારા સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા એમને એક એફિડેવિટ ફાઇલ કરવાનું બાકી હોય અને એમની તપાસ ચાલુ છે અને બીજા કાંઈક થોડા નવા પુરાવાઓ એમને મળ્યા છે તો એ બાબતની પણ તપાસ ચાલુ છે એટલા માટે એફિડેવિટ માટેનો સમય માગ્યો છે સાથે સાથે અમે પીડિત પરિવાર તરફથી વિક્ટિમનું પણ એક એફિડેવિટ રજૂ કરવાનું બાકી છે એટલે ફરિયાદીનું એફિડેવિટ માટેનો પણ અમે સમય માગ્યો છે એટલે નામદાર કોર્ટ દ્વારા આગામી અગિયાર માર્ચનો સમય અમને ફરીથી આપ્યો છે આગામી અગિયાર માર્ચના દિવસે અમે પીડિત પરિવાર તરફથી રજૂઆત કરીશું અને અમે કોર્ટ સમક્ષ આ જે કોઈ પણ આરોપી છે કે જેમણે દેશને હચમચાવી નાખે એવી જે કોઈ પણ ખરાબ ઘટનાને જે અંજામ આપ્યો છે જધન્ય કૃત્ય કર્યું છે એમના આરોપી તમામ લોકોના જામીન નામંજૂર થાય એના માટે અમે આગામી સમયમાં કોર્ટ સમક્ષ અમારી રજૂઆત કરવાના છે સાઠ દિવસ છ થવા છતાં ચાર્જશીટ રજૂ કરવાની અંદર કેટલા દિવસમાં ચાર્જશીટ રજૂ એવી છે કે કુલ ઇન્સિડન્સ જે બહેનો છે એમ ફર્સ્ટ ઓફ જાન્યુઆરીના દિવસે ઇન્સિડન્સ બન્યો છે પછી અરવલ્લી પોલીસની બેદરકારીના કારણે આ પ્રકરણમાં એફઆઈઆર રજીસ્ટર થઈ નહોતી અને આપણે આંદોલનોના માધ્યમથી અરવલ્લી એસપીને જે કંઈ પણ જે કંઈ સમજાવવાનું હતું એ સમજાવી અને આપણે એફઆઈઆર રજિસ્ટર કરાવી સાત જાન્યુઆરીના દિવસે એફઆઈઆર રજિસ્ટર થઈ એ પછી અઢાર દિવસ સુધી લોકલ ઓફિસરો દ્વારા આ બાબતમાં તપાસ કરવામાં આવી એસસી એસટી સેલના ડીવાય એસ એસ ગઢવીના નેતૃત્વમાં જે તપાસ થઈ રહી હતી એ તપાસ બિલકુલ વાજબી નહોતી અમને મંજૂર નહોતું એટલે રાજ્ય સરકારને અમે આ બાબતે રજૂઆત કરી અને મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી અને રાજ્યના જે ગૃહમંત્રી છે એમણે આ તપાસને સીઆઈડી ક્રાઇમને સોંપી સીઆઈડી ક્રાઇમને જે તપાસ સોંપવામાં આવી એ કુલ અઢાર દિવસ પછી સોંપવામાં આવી છે એફઆઈઆર રજિસ્ટર થયાના એટ્રોસિટી એક્ટમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે અને કાયદાની જોગવાઈ પ્રમાણે સાઠ દિવસની સમય મર્યાદા નક્કી થયેલી છે પરંતુ કોઈ ચોક્કસ એવા સંજોગો ઊભા થાય અને કોઈ ગંભીર ગુનાઓ હોય અને પોલીસને તપાસ માટે વધુ સમયની જરૂરિયાત હોય તો સાઈઠ દિવસથી થોડા ઘણા દિવસો વધુ પણ થતા હોય એટલે ચાર્જશીટ હજુ સુધી ફાઇલ થઈ નથી અને તપાસ ચાલુ છે જે સીઆઈડી ક્રાઇમના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ગૌતમ પરમારના નેતૃત્વમાં જે તપાસ થઈ રહી છે એ તપાસ ઉપર અમને પૂરો ભરોસો છે સાથે સાથે જે કોઈ પણ મોડાસાના જે જસ્ટિસ જે શેઠ સાહેબ છે અને એની જે કોર્ટ છે એ ન્યાયપાલિકા ઉપર પણ અમને પૂરો ભરોસો છે એટલે ચાર્જશીટ હજુ સુધી ફાઇલ નથી થઈ અને આગામી સુનાવણી છે એ અગિયાર માર્ચના રહે છે સાથે સાથે સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ આ પ્રકરણમાં તમામ આરોપી જે છે એમના નાર્કો ટેસ્ટ થાય એ બાબતે પણ વિનંતી માટેની એક અરજી અહીંયા દાખલ કરી છે એમની સુનાવણી પણ હજુ પેન્ડિંગ છે એટલે આગામી સમયમાં તમામ આરોપીઓના નાર્કો ટેસ્ટ થશે એ બાબત પછી આપણે વધારે વિગતો ખુલશે કેમેરામેન મયુર ટેલર સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગની